જય હિન્દ દોસ્તો, તો ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના પેપરને ચેક કરવાનું કામ પૂરું થઈ ગયું છે. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ધોરણ 10નું રિઝલ્ટ કઈ તારીખે આવશે, એ સાચી તારીખ વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું. આ ઉપરાંત દોસ્તો, ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર, પાસ થવા માટે થોડાક માર્ક ઘટતા હોય તો દોસ્તો કેટલા માર્ક ગ્રેસિંગ માર્ક તરીકે, અથવા તેમને આપણે કૃપાગુણ કહીએ તો કૃપાગુણ તરીકે કેટલા માર્ક તમને વધારાના મળશે, એના વિશે પણ આપણે ડિટેલમાં વાત કરીશું. આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે, માટે ગુજરાતના બધા વિદ્યાર્થી સાથે શેર પણ કરી દેજો. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. દોસ્તો, ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટ સૌથી પહેલા મોબાઈલમાં ચેક કરવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે ગુજરાતમાં સૌથી પહેલા વહેલી સવારે અથવા તો મોડી રાતથી રિઝલ્ટ તમારું ચેક કરી શકશો. અથવા તો દોસ્તો, રિઝલ્ટને તમારા મોબાઈલમાં ચેક કરવા માટે ગૂગલ ઉપર તમારે સર્ચ કરવાનું છે www.mygkguru.in. આ વેબસાઇટ પરથી તમે મોડી રાતથી જ રિઝલ્ટ જોઈ શકશો, અથવા તો વહેલી સવારે, એકદમ વહેલી સવારે તમારું રિઝલ્ટ તમે ચેક કરી શકશો. જેવું તમે www.mygkguru.in આ વેબસાઇટ સર્ચ કરશો, એટલે આવી રીતે પહેલી જે લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેવું ક્લિક કરશો એટલે mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે. વેબસાઇટ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો, ત્યાં તમને રિઝલ્ટ માટે લીલા રંગના બોક્સ જોવા મળશે. પહેલું બોક્સ છે ધોરણ 10 પરિણામ કૌંસમાં રિઝલ્ટ 2022, એવી રીતે ત્રીજું બોક્સ છે ધોરણ 10 પરિણામ કૌંસમાં નામ પરથી જોવા માટે. તો જે વિદ્યાર્થી પાસે સીટ નંબર ન હોય અથવા તો તમારા દોસ્તનું કોઈ રિઝલ્ટ જોવું હોય, સીટ નંબર ન હોય, તો ત્રીજા બોક્સ ઉપર તમારે ક્લિક કરવાનું છે. એ બોક્સ ઉપર ક્લિક કરશો, તમારે ખાલી વિદ્યાર્થીનું નામ લખવાનું છે, એટલે રિઝલ્ટ તમે જોઈ શકશો. અત્યારે દોસ્તો આપણે વાત કરીએ સીટ નંબર ઉપરથી, તો પહેલા બોક્સ ઉપર હું ક્લિક કરીશ. જેવું તમે બોક્સ ઉપર ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થઈ જશે. નવું પેજ ઓપન થશે એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો, તો સૌથી નીચે લખેલું છે ચેક ધોરણ 10 રિઝલ્ટ, એની સામે રિઝલ્ટ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપેલી છે. અહીંથી તમે તમારું રિઝલ્ટ કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને ગુજરાતમાં સૌથી પહેલાં જોઈ શકો છો. કૌંસમાં લખ્યું છે કે સૌથી ઝડપી જોઈ શકાય તે માટે અહીંયા 3 લિંક આપી છે, કારણ કે આખા ગુજરાતના બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, સગા સંબંધીઓ એક સાથે રિઝલ્ટ જોતા હોય, માટે કોઈ એક લિંક ઉપરથી રિઝલ્ટ ખુલવામાં વાર લાગે, ઓપન થવામાં વાર લાગે, તો તમારે આ વેબસાઇટમાં જઈને બીજી લિંક ઉપર ક્લિક કરવાનું, ત્યાર પછી ત્રીજી લિંક ઉપર. આવી રીતે તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સૌથી ફાસ્ટ ગુજરાતમાં રિઝલ્ટ તમારું જોઈ શકશો. તો દોસ્તો, રિઝલ્ટ કઈ તારીખે આવશે એના વિશે વાત કરીએ, તો રિઝલ્ટ દોસ્તો અહીંયા ઉપર લખ્યું છે કે 23-28 તારીખે સવારે, વહેલી સવારે મુકાઈ જશે. દોસ્તો, કેટલા વાગે મુકાય, તો જનરલી 8 વાગે એવું કહેવામાં આવે છે, પણ મોટા ભાગે વહેલી સવારે 6 વાગે રિઝલ્ટ મુકાઈ જાય છે, ક્યારેક ક્યારેક 4 વાગે, 3 વાગે, ક્યારેક તો રાત્રે 1 વાગે પણ રિઝલ્ટ મુકાઈ જાય છે. માટે દોસ્તો, તમારે ગૂગલ ઉપર www.mygkguru.in આ વેબસાઇટની ડેઈલી ચેક કરતી રહેવાની છે. રિઝલ્ટની તારીખ ઓફિશિયલ અત્યારે જાહેર નથી થઈ હજુ સુધી, કે આ જ તારીખે રિઝલ્ટ આવશે, ફિક્સ તારીખ નથી જાહેર થઈ ગઈ, પણ સંભાવના છે કે 23-28 તારીખે રિઝલ્ટ તમારું મુકાઈ જશે. રિઝલ્ટ જોવા માટે તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે www.mygkguru.in. હવે દોસ્તો, આપણે વાત કરીએ કે ગ્રેસિંગ માર્ક કેટલા મળશે. તો દોસ્તો, ગ્રેસિંગ માર્ક કેટલા મળી શકે છે એ બધું ડિપેન્ડ કરે છે તમારા બીજા બધા વિષયના માર્ક ઉપર. માની લો કે કોઈ એક બે વિષયમાં કે 3 વિષયમાં તમે ફેલ થઈ આવો, પણ બાકીના બધા વિષયમાં ખૂબ જ સારા માર્ક હોય, અથવા તો બાકીના વિષયમાં જેટલા માર્ક હોય એના ઉપરથી તમને ગ્રેસિંગ માર્ક મળશે. એના વિશેનો દોસ્તો એક આપણે અલગથી સેપરેટલી એક વિડીયો બનાવી દઈશું, કે બીજા વિષયમાં કેટલા માર્ક હોય તો એકાદા કે બે વિષયમાં કેટલા માર્ક તમને ગ્રેસિંગ અથવા તો કૃપાગુણ તરીકે મળી શકે છે. આ માટે દોસ્તો એક નવો વિડીયો હું તમને બનાવીને ડિટેલમાં સમજાવીશ, બરાબર, ઉદાહરણ આપીને સમજાવીશ. બાકી દોસ્તો, આ વિડીયોને તમે શેર કરી દેજો તમારા બધા વિદ્યાર્થી સાથે, બધા ગ્રુપમાં, અને દોસ્તો વિડીયોને ખાસ લાઈક કરજો. આવજો દોસ્તો, નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.